जी ये तो गरबा नु बीजू नोरतू खेलैयाओ झूमी ने नाची रहा है, दिल खोली ने नाची रहा है। तमे जोई सको छो बीजा नोरता ना दिवसे ज लोको दिल खोली ने गरबे घूमी रहा है। ऊपर थी सोना में सुगंध मले तेवी वात छे के लेट नाइट सुधी गरबा नी परमिशन मली छे। केटला खेलैयाओ छे आपणे एमनी साथे जईशु अने वात करवानी कोशिश करीशु। शू कहे छे बेन, शू कहे छो, क्यांथी आओ छो अने केटला ग्रुप साथे आओ छो ने केवी तैयारी होय छे? स्वीटी, स्वीटी, हिंदी। कहां से आ रहे हो आप? कैसे तैयारी है? कितना ग्रुप है आपका? बहुत बड़ा ग्रुप है, देख सकते हैं आप, 25-30 जितने आपको दिख रहे हैं दूर दूर तक पूरा हमारा ग्रुप है। खास करके बात की जाए तो नवरात्रि होती है, नवरात्रि की एक्साइटमेंट गुजराती हिंदी इंग्लिश बोलने वाले सभी के लोग को होती है। केवन मतलब एम छे कि केवी तैयारी छे अने कितना लोगों साथ है, कितना दिवस ने प्रैक्टिस? 25 જણા છીએ અને એકદમ જોર શોરમાં તૈયારીઓ ચાલી રહી છે અને છેલ્લા 2 મહિનાથી ગ્રુપ ખાસ કરીને વાત કરવા જઈએ તો લેડીઝોના નવરાત્રીમાં મહિના પહેલા જ એડવાન્સ બુકિંગ હોય છે, કપડા હોય કે બીજી વસ્તુ હોય, કેટલા દિવસથી તૈયારીઓ ચાલી રહી છે? એક મહિનાથી ચાલે છે, આજે ફાઇનલ, આજે એક્ઝિક્યુશન થયું। અચ્છા, આજે કેટલા કલાકથી ગરબા રમી રહ્યા છે? ગુજરાતીઓને ગરબામાં તો તૈયારીની જરૂર ના પડે એટલે પ્રેક્ટિસ તો કોઈ કરી જ નથી, જયારે ગરબા આવે ને ચાલુ થઈ જવાનું। કેવાનો મતલબ ગરબા પહેલા પણ ખાસ કરીને લેડીઝોની વાત હોય છે, જે કોસ્ચ્યુમ હોય છે, અલગ અલગ તૈયારીઓ હોય છે, કેટલા ગ્રુપ સાથે આખી તૈયારીઓનો સ્ટાર્ટ કર્યું હતું અને હજી બીજા 7 દિવસ છે, કેવી તૈયારીઓ રહેશે? 1.5-2 મહિના પહેલાં તૈયારી ચાલુ કરી હતી અમે લોકોએ, લગભગ શોપિંગ ને બધું, અને ગ્રુપ સાથે 15-20 ગ્રુપ સાથે આવીએ છીએ અને હજી બી 7 દિવસ છે પણ પૂરેપૂરી તૈયારી સાથે રમીશું। જી પૂરેપૂરી તૈયારી સાથે આવશે। બીજા એક ભાઈ છે, ભાઈ શું નામ છો, કેટલા દિવસની પ્રેક્ટિસ કરી છે? આકાશ ભાવસાર નામ છે મારું। અમારું તો ઠીક, પણ આ જે પણ અમારા લેડીઝ છે, આ બધા જે અમારા વાઈફ કહેવાય બધા, એ લોકોની કમસે કમ 6 મહિનાની પ્રેક્ટિસ હોય છે આ બધી, એમના ઓર્નામેન્ટ સાથે લોગાર્ડનમાં તમે જોઈ જ શકો છો કે કઈ રીતનો ઉત્સાહ હોય છે। ખાસ કરીને લેડીઝને વાત કરીએ તો આજા દિવસે છે સોસાયટીની બહાર જેવા એક્ટિવા જોતું હોય છે, અત્યારે થાકે છે? ના, કોઈ દિવસ નહીં, કોઈ દિવસ ના થાકે લેડીઝ, કોઈ દિવસ નહીં, સૌથી પહેલા એ લોકો જાગે। બીજા એક ભાઈ છે, ખાસ કરીને વાત કરીએ લેડીઝોની, ચાલુ થાય તો બંધ સુધી ચાલે છે, એ તો પ્રેક્ટિસ કરતા હોય છે, પણ તમારી તૈયારીઓ કેવી? તમારે કેટલી મહેનત એમને? અમારી તો તૈયારી એવી હોય છે કે પહેલાં તો મેચિંગ કપડાં એમના લેવાઈ જાય એટલે અમારે લેવાના હોય, પછી એ લોકો જ્યાં સુધી તે આપણે 10 મિનિટમાં તૈયાર થઈને નીકળી જઈએ, એમના માટે અમારે 1 કલાક વેઇટ કરવો પડે ત્યારે તૈયાર થતા હોય। મારી વાઇફ છે, અમે 1-1.5 કલાક વેઇટ કર્યો ત્યારે તૈયાર થઈને નીચે આવ્યા પછી અમે અહીંયા રીચ થયા। ખાસ કરીને એક ગીત આવ્યું છે કપડાં મેચિંગ કરવા છે, આ એવું જ લાગી રહ્યું છે એટલે ખાસ કરીને બેન છે, બેન શું કહેશો? આમ તો લેડીઝ હોય છે ચાલવામાં તો ચાલતા નથી હોતા, પણ ગરબામાં કેવી રીતે રમી લેવાય? ગરબામાં તો ગુજરાતીઓના રગરગમાં હોય છે। કેટલા મહિના પહેલાની પ્રેક્ટિસ છે? 2 મહિના પહેલેથી। 7 દિવસ બાકી છે, 7 દિવસ બાકી છે, આગળની તૈયારીઓ કેવી છે અને શું નવું લઈને આવવાના છે? બસ જોરશોરથી તૈયારીઓ ચાલુ છે અને રોજ કંઈક નવો કરવાનો પ્રયત્ન કરીશું અમે। સૌથી મોટી વાત એ છે કે જે ગરબાનો સમય લંબાવવામાં આવ્યો છે, કેટલા એનાથી ખુશ થવાની? આજે અમે તો લાસ્ટ યર પણ આ કર્યું હતું હરસંગવીએ, તો લાસ્ટ યર પણ આ વસ્તુ થઈ હતી એટલે આ વર્ષે પણ એ વસ્તુ થઈ, તો એના કારણે અમને 2-3 વાગ્યા કે 4 વાગ્યા સુધી જ્યાં સુધી ગાવા હોય છે ત્યાં સુધી છૂટથી ગઈ શકીએ છીએ। હવે 7 દિવસ કેવું રહેશે તમારે? 7 દિવસ અમારા ફૂલે ફૂલ 5-6 વાગ્યા સુધી ગરબા ગાવાના છે, પછી નાસ્તો કરીને ઘરે જવાનું। ખાસ કરીને જે લોકો છે તમે જોઈ શકો છો તે રીતે અહીંયા આવ્યા છે અને જે ગ્રુપમાં ગરબા ગાય છે, અહીંયા પણ એક આખું બીજું ગ્રુપ છે, આપણે બીજા ભાઈ સાથે મળીશું। ભાઈ શું નામ છે તમારું, ક્યાંથી આવો છો, કેટલા લોકોનું ગ્રુપ છે, શું નામ છે? મારા
अरे खास करीने वात करवामां आवे तो जे रीते वात करे लोकोनो एक उत्साह छे अने जे जे तमे जोई शको छो जे रीते लोकोमां भारे उत्साह छे अहींया अहींया खास करीने जे गरबावाले मां लोको मन मीकीने जे झूमी रह्या छे तेने लईने तमे जोवा जईए तो खास करीने गरबाओ आज 5 वाग्या सुधी जे नियम छे नियमने लंबावामां आव्यो छे जे 12 वाग्या सुधीनो हतो तेने લઈને પણ લોકોમાં ઉત્સાહ છે એટલે ખાસ કરીને વાત કરવામાં આવે ખેલૈયાઓ છે તે ખેલૈયાઓ પણ ભારે ઉત્સાહમાં જોવાયેલી છે બીજો એક ગ્રુપ છે જે નાના છોકરીથી લઈને મોટા સુધી આપણે એમની સાથે પણ વાત કરવાની કોશિશ કરીશું બેન શું નામ છે ક્યાંથી આવો છો ધ્રુવી ધ્રુવીબેન શું કહેશો નવરાત્રિને કેટલા ટાઈમ પહેલાં તૈયારીઓ કરો મહિના પહેલાં ખાસ કરીને મહિના પહેલાંથી તૈયારીઓ થતી હોય છે બીજા બેન છે બેન કેવી રીતે ગરબાની તૈયારી અને કેટલા મહિના પહેલા ખરીદી હોય કે ગરબા પ્રેક્ટિસ એક મહિના પહેલા ક્યાંથી આવો અમદાવાદથી કઈ જગ્યાએ ચાણક્યાપુરી ખાસ કરીને કેટલા ગ્રુપમાં આવ્યા છો અને આવનાર 7 દિવસમાં કઈ કઈ જગ્યાએ ગરબા રમવાના અહીં અમદાવાદમાં જ રમવાના ખાસ કરીને લોકોમાં એક અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને જે પ્રમાણે વાત કરવામાં આવે અને ખાસ કરી જે લોકો છે લોકો પ્રમાણે જોવા જઈએ વાત કરવા જઈએ શું કહેશો ભાઈ ક્યાંથી આવો છો અને કેટલા ગ્રુપ સાથે ગરબા રમવાના કેવી તૈયારી તો સારી છે અને અમે આવીએ છીએ નિકોલથી અત્યારે હા નિકોલથી આવીએ છીએ 6 જણાનું ગ્રુપ છે અને ગરબા રમવાની બહુ જ મજા આવી ગઈ અત્યારે ખાસ કરીને વાત કરવા જઈએ તૈયારી હોય છે પ્રી તૈયારીઓ કેટલી તૈયારીઓ પ્રી તૈયારી તો ગુજરાતીઓને તમારે પ્રી તૈયારી વિશે પૂછવું ન જોઈએ કારણ કે પ્રી તૈયારી તો ગુજરાતીને પહેલેથી હોય જ છે પહેલાથી તૈયારી હોય છે બીજા બહેનો છે બેન શું કહેશો શું નામ છે ક્યાંથી આવો છો અને કેટલા ટાઈમથી ગ્રુપ સાથે તૈયારીઓ કરો છો કેમ કે અગાઉથી જે ગરબા ક્લાસીસ હોય છે એ રીતના કેટલા ગ્રુપ સાથે કેવી શિક્ષણ કરું છું અને મને અહીંયા ખૂબ જ મજા આવી છે ખાસ કરીને સુરતથી અમદાવાદ આવો છો તો શું લાગે છે સુરતના ગરબા સારા લાગ્યા કે અમદાવાદના ગરબા સારા ઓબ્વિયસલી અમદાવાદના સારા લાગે ને તો તમે જે પ્રી નવરાત્રિની પ્રેક્ટિસ હતી સુરતમાં કરી અમદાવાદમાં કરી ને આવનાર 7 દિવસ છે કઈ રીતનો આખો 7 દિવસની પ્લાનિંગ છે બસ આવી રીતના કોન્સર્ટમાં ને એમ જતા રહેશું લોકોમાં એક ઉત્સાહ છે બીજી વાત કરીએ ભાઈ ક્યાંથી આવો છો કેવી તૈયારી અને કેટલી મજા આવી રહી છે ગરબા બહુ જ મજા આવી રહી છે ક્યાંથી આવો અમદાવાદ આપણે મણિનગરથી હા ખાસ કરીને લોકોમાં એક ભારે ઉત્સાહ છે બીજા લોકો છે આપણે એમની સાથે પણ વાત કરવાની કોશિશ કરીશું બેન શું નામ છે તમારું ક્યાંથી આવો છો અને કેવી તૈયારી છે ગરબા હું પ્રોપર અહીંયાની જ છું અમદાવાદની મારું નામ હંસલ શુક્લ છે એડવોકેટ છું હું અને તૈયારી એકદમ ધૂમધામથી છે જોરદારની ખાસ કરીને બેન કહેવામાં આવે મહિલાઓ છે મહિલાઓને નવરાત્રિનું નામ પડતા ઝૂમી ઉઠતા હોય છે અને ખાસ કરીને પ્રી નવરાત્રિમાં એ લોકો તૈયારી કરતા હોય છે ક્લાસ કરતા હોય છે કેટલું ગ્રુપ હતું તમારું અને આ કોસ્ચ્યુમથી લઈને કેવી તૈયારી અને 7 દિવસ હજી પણ કેવી ધૂમ મચાવવાની 7 દિવસની અંદર આખું સ્ટેજ હલી જાય એટલી મસ્ત ધૂમ મચાવવાની છે અને તૈયારી એટલે ધમાકેદાર તૈયારી છે કોસ્ચ્યુમની જો વાત કરીએ તો કોસ્ચ્યુમ રમવા મળે એટલે બધું જ ભૂલાઈ જાય છે કોસ્ચ્યુમ તમે એડવોકેટ છો એક ખાસ સવાલ જે 12 વાગ્યાની પરમિશન હતી સરકાર દ્વારા પરમિશન પણ વધારી છે કેટલા ખુશ ખેલાઈ આવવાની મારા ખ્યાલથી જેટલા પણ ખરેખર રમવાવાળા વ્યક્તિઓ છે એ દરેક વ્યક્તિ એમ વિચારતો હશે કે આ સૌથી બેસ્ટ ડિસિઝન છે બેન શું નામ છે તમારું ક્યાંથી આવો છો અને કહાં સે આ રહે હો આપ ઓર ગરબા ખેલના કિતના અચ્છા લગ રહે ક્યુંકી ગુજરાત કા ગરબા હૈ સબસે પ્રિય હતા મેં લખનૌ સે આઈ હું ઓર મેં ફર્સ્ટ ટાઈમ ગરબા અટેન્ડ કર રહી હું ઓર મુજે બહોત મજા આ રહા હૈ મેને યે ડ્રેસ ભી ટ્રેડિશનલ ડ્રેસ ભી યહાં કા પરચેસ કિયા આજ હી ઓર મેં રેડી ભી હુઈ મેને દેખા મેં થોડા થોડા સીખ રહી હું કભી કભી હમારા લગતા હૈ કે અગલે સાલ તક ઓકે હો જાઓગે સીખ જાઓ અરે મેં અભી 10મી તક હો જાયેગા 10 દિન તક હો જાયેગા ઓકે હો જાયેગા તો 11મે દિન પીછે ઘર પે રખોગે ઘર અરે ઓ તો હમ લોગ ક્યા એસે ભી હો જાયેગા કુછ બાત કી જાય તો યે નવરાત્રિ યહાં હો અગલે નવરાત્રિ કા પ્લાનિંગ હો જાયેગા બાને કા નહીં અભી ઇધર હી રહેના હૈ ખાસ કરીને લોકો છે જે બહારથી લોકો આવે છે તેને પણ નવરાત્રિનો એક શોખ હોય છે એટલે ખાસ કરીને બીજા ભાઈઓ બહેનો પાછળ ભાઈઓનો ગામ સે આયો શું નામ છે તમારું ક્યાંથી આવો છો મારું નામ જયસિંહ યાદવ હૈ મેં લખનૌ સે આયા હું ઓર પ્રતાપગઢ મેરા એક છોટા સા ગામ હૈ મેં ઉધર સે આયા હું લખનૌ ઇધર અમદાવાદ મેં આકે મુજે નવરાત્રિ દેખને કા અવસર પ્રાપ્ત હુઆ ઓર બહોત હી બઢિયા લગા
જે પ્રમાણે જોવા જઈએ તો જે બહારથી લોકો આવે છે તેઓને પણ જે ગરબા રમવાનો જે મજા છે તે મજા લઈ જાય છે. અને ખાસ કરી ગરબા એટલે ગુજરાતીઓનો એક તહેવાર, અને ગુજરાતીઓ જે ગરબાની વર્ષોથી રાહ જોતા હોય છે, નવરાત્રિની જે મહિનાઓ સુધી રાહ જોવાતી હોય છે, અને પછી જે ગરબા આવતા હોય છે તેને લઈને ખાસ કરીને એક અલગથી જ જે તૈયારીઓ હોય છે તે તૈયારીઓ હોય છે. અને ખાસ કરીને તમે જે જોઈ શકો છો મહિલાઓ છે તે ટ્રેડિશનલ ડ્રેસમાં ફૂલ તૈયારી સાથે આવતા હોય છે. આપણે બીજા લોકો સાથે પણ જે વાત છે તે કરવાનું કે બેન શું નામ છે, ક્યાંથી આવો? મારું નામ શ્રેયા છે, હા વાડજથી આવું છું. શું કહેશો, ગરબા કેવા રમ્યા, કેટલા ગ્રુપ સાથે આવ્યા, અને 7 દિવસ હજી બાકી છે, કેવી તૈયારી? એકદમ જોરદાર તૈયારી છે. નવરાત્રિ ફેસ્ટિવલ બહુ જ લાઈક કરું છું. આ ભક્તો અમારું ગ્રુપ છે, અમે બધા ગ્રુપમાં આવીએ છીએ અને એવરી યર અહીંયા આવીએ છીએ, અને બહુ જ સરસ ડેકોરેશન એનું સ્ટેજનું બધું બહુ જ સરસ હોય છે. ખાસ કરીને નવરાત્રિ ચાલતી હોય છે એની પહેલાં પણ ક્લાસ ચાલતા હોય છે. કેટલા ગ્રુપની તમારો કોસ્ચ્યુમ હોય, કે પછી કે તમારા તૈયારી હોય, કેટલા મહિનાથી તૈયારીઓ કરી રહ્યા છે, અને 7 દિવસ હજી બાકી છે, કેટલી ધૂમ મચાવવાની બાકી? અમે 2-3 મહિના પહેલાં તૈયારી કરી દઈએ છીએ. અમારી ગ્રુપ છે, અમે ક્લાસ જોઈન કરીને બધા જ એન્જોય કરીને બધા પ્રેક્ટિસ કરતા હોઈએ છીએ. હજી 7 દિવસ બાકી છે, એટલે 7-7 દિવસ જેમ જેમ દિવસ આગળ વધશે એમ એમ જોર વધતું જશે અને એન્જોયિંગ બહુ જ વધતું જશે. ખાસ કરીને એક બીજી વાત છે કે જે પ્રમાણે સરકારનો નિર્ણય આવ્યો 12 વાગ્યાથી એવા 5 વાગ્યા સુધી રમવાની છુટ્ટી આપી છે, કેટલા ખુશ છો એના? સૌથી બેટર એ જ મને બહુ જ ગમ્યું છે આ વખતે આ યરમાં, કારણ કે અમારે લોકોને રેડી થતાં થોડી લેટ થતું હોય છે, તો પાર્ટી પ્લોટમાં 12 વાગ્યા ક્લોઝ થઈ જતું હોય છે. તો આ જે ફૂલ ટાઈમ આપ્યો છે એમાં અમે ફૂલ એન્જોય કરી શકીએ, ફૂલ ટાઈમ અમે રેડી બી થઈ શકીએ છીએ, આવીને એન્જોય બી કરી શકીએ છીએ, અને છેક સવાર સુધી બહુ જ આ મસ્ત નિર્ણય છે. આ નિર્ણય તરત જ રાખજો પ્લીઝ, આઈ રિક્વેસ્ટ. વાત કરીએ કે લોકોને આજકાલના લોકોને કેવું હોય છે, ચાલવામાં સોસાયટીની બહાર જવા પણ એક્ટિવા લઈને જતા હોય છે, પણ ગરબા રમવામાં શું કહેશો એના વિશે? સાચી વાત છે, ગરબા એક એવી વસ્તુ છે ગુજરાતીઓનું, એક માતાજીનું અંબેમાનું એક વરદાન છે. એવું નહીં હોય કે કોઈને બી ગરબાનો શોખ નહીં, એ બધાને જ હોય છે. એટલે ગરબા તો એક ગુજરાતનું ગૌરવ છે, એક જાતનું બહુ જ સરસ માતાજીનું. એ પ્રમાણે વાત કરવા જઈએ જે ગ્રુપમાં છે, ગ્રુપમાં અહીંયા આવી રહ્યા છે, ખાસ કરીને જે પ્રમાણે આખો ગ્રુપ છે. ભાઈ શું નામ છે તમારું, ક્યાંથી આવો છો? મારું નામ રાજ પ્રજાપતિ છે, હું ચાંદલોડિયાનો રહેવાસી છું. શું કહેશો, કેટલું ગ્રુપ છે, કેવી તૈયારીઓ, કેમ કે નવરાત્રિમાં ગરબા શીખવા માટે પણ 2 મહિનાથી તૈયાર હોય છે, તમારી કેવી તૈયારીઓ, તમારા ગ્રુપની કેવી તૈયારી, અને હજી 7 દિવસ બાકી છે, કેટલું ધૂમ મચાવવાની? બહુ જોરદાર ધૂમ મચાવવાની છે અને એક્સાઇટમેન્ટ બહુ જ છે. એકચ્યુઅલી બિઝી શેડ્યુલના કારણે એટલું બધી તૈયારી તો થઈ નથી, બટ હવે નવરાત્રિમાં સારા એક્સાઇટમેન્ટ સાથે ગરબા રમીશું. ખાસ કરીને જે લોકો છે એ લોકોને ગરબાના એક્સાઇટમેન્ટ છે, બીજા બહેનો છે એમની સાથે પણ વાત કરીશું. બેન શું નામ છે તમારું, ક્યાંથી આવો છો, કેવી તૈયારી? સારી જ તૈયારી છે. કેટલા દિવસ પહેલાની તૈયારીઓ ચાલે છે ગરબા શીખવાની, અને 7 દિવસ હજી બાકી છે, કેટલા ગ્રુપ સાથે આવો? કઈ ખાસ તૈયારીઓ નથી, ગયા વર્ષ મતલબ દર વર્ષ રેગ્યુલર ગાતા હોય છે. વાત કરવામાં આવે તો જે રીતે લોકો છે હાલ જે ગરબા ગઈને જે રેસ્ટ કરી રહ્યા છે, પરંતુ ગરબા રમાતા હોય, ગરબામાં જે ધૂમ મચાતી હોય તેને લઈને લોકોમાં એક ભારે ઉત્સાહ છે. અને ખાસ કરીને વાત કરવામાં આવે જે રીતે જે માહોલ જામ્યો છે, અને ખાસ કરીને 12 વાગ્યા જે ગરબા બંધ થઈ જતા હતા તે હાલ 12 વાગ્યા પછી પણ જે ગરબા છે તે ચાલુ રહે છે. અને બીજા એક છે ભાઈ શું નામ છે તમારું, ક્યાંથી આવો છો, કેવી તૈયારી? અમે રાણીપથી આવીએ છીએ અને તૈયારી 5-10 દિવસથી કરતા હતા અમે, એટલે બહુ મજા આવે છે. બેન શું નામ છે તમારું, કેટલા ગ્રુપ સાથે આવો છો? ખાસ કરીને લેડીઝને કોસ્ચ્યુમની હોય છે, બધું મેચિંગનું હોય છે આખું, કેટલા દિવસ પહેલાં આખા ગ્રુપ સાથે તૈયાર? કે અમે 15 દિવસ 15 ની 1 મહિના પહેલાં જ અમે કોસ્ચ્યુમ સાથે લો ગાર્ડનની તૈયારીમાં ફરતા હતા, જોકે ત્યાંથી બધું જ અમે મેચિંગ કર્યું છે, ઇયરિંગ્સ છે, ચણિયા ચોરી છે, બધું જ, પછી પ્લસ બોયસના કુર્તા મેચિંગ કર્યા છે, પછી લાસ્ટમાં છેલ્લે પાસ માટે બી બહુ બધું ફરવું પડે છે. એવું ઘણું બધું છે કે પહેલાં આપણા કોસ્ચ્યુમ તો મેચ કરવા જ પડે છે, પણ પાસ અરેન્જ ના થાય તો પછી કોઈ મતલબ જ નહીં. એટલે તો મોટું એક નિર્ણય છે, 12 વાગે જે બંધ થઈ જવાનું તો હવે 5 વાગ્યા સુધી પણ રમી શકાશે, કેટલી મજા છે, અને 7 દિવસ હજી કેટલી મજા કરવાની? બહુ સરસ, હજી તો ઘણી બધી અમારે મજા કરવાની છે, જોકે
ડાકલા બી રમવાના છે, ત્રણ તાલી રમવાની છે, ઘણું બધું રમવાનું છે. ખાસ કરીને જે લોકો છે, લોકોમાં ઉત્સાહ છે, ઉત્સાહનો માહોલ છે તે છે. એટલે ખાસ કરીને હવે લોકો છે તે ગરબાને ધૂમ મચાવી રહ્યા છે અને સાત દિવસમાં આવનાર સાત દિવસમાં પણ હજી ધૂમ મચાવશે. કેમેરા પર્સન